રામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. રોજન, આપની વાતચીતને આપણે આગળ વધારીએ. બિઝનેસ જાતે કરવો તો પોતાની રીતે કરવો તો પોતાની એક જેને કહેવાય રાહ જાતે નક્કી કરવી હતી એ નક્કી કરી લીધી. આઈટી બિઝનેસ સાથે તમે જોડાયા, એ આખી જર્ની વિશે વાત કરીએ. સૌથી પહેલા તો એઝ આઈ સેડ કે આઈટી બિઝનેસ મેં એટલે લીધો બીકોઝ ઓફ ધીસ થિંગ ફંડ, એટલે મને ઝીરો કેપિટલ ના લીધે. સેકન્ડલી એઝ આઈ સેડ કે એ બિઝનેસમાં મને એવું આઈ કુડ સી અ ફ્યુચર ઇન દેટ બિઝનેસ, ઇટ વોઝ અન અપકમિંગ થિંગ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ વખતે બહુ નવી ચીજ હતી, એનો ચેલેન્જ બી હતો. ચેલેન્જ હતી કે નવી હતી એટલે કોઈને ખબર નહોતી પડતી શું છે. અને સેકન્ડ ધ બિગેસ્ટ ચેલેન્જ વિચ આઈ ફેસ્ડ ઇન ધીસ બિઝનેસ વોઝ કે જયારે એક તો આપણે બેન અને પછી પાછા આઈટી બિઝનેસ, એટલે નથી બેનને એ વખતે લોકો બહુ ઓછા જોયા બેન બિઝનેસમાં. સેકન્ડ તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી બિઝનેસમાં ઓછા જોયા, એટલે ધેન એન્ડ ધેન યુઅર અ સીઈઓ ઓફ અ કંપની, એટલે લોકોનું આમ આખો આમ પોળી થઈ જાય કે આ આ બેન સીઈઓ આટલા યંગ, યુ નો ઓલ દેટ થિંગ. કારણ કે એ વખતે સીઈઓ એટલે 40-45 વર્ષ પછી જ બાના સીઈઓ બને, એટલે આ બધા ચેલેન્જીસ સાથે. પણ ધ ગુડ પોઈન્ટ વોઝ દેટ કે જે મારા જેને હું મળી છું, જે મારા કસ્ટમર્સ છે, ક્લાયન્ટ છે, ધે અન્ડરસ્ટુડ કે ધીસ ઇઝ ધ ફ્યુચર, આઈટી ઇઝ ધ ફ્યુચર. એટલે એ લોકોએ મને ઘણા ચાન્સીસ આપ્યા છે. હા, ઓબ્વિયસલી થોડું અમારે ચેલેન્જિંગ હોય કે થોડું કંઈક ફ્રી કરીને બતાવવું પડે, કારણ કે દે ડોન્ટ પુટ કોન્ફિડન્સ ઇન યુ 100% ઓકે. એટલે એ બધું મારા એક અલગ ચેલેન્જીસ હતા. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધ રીઝન ધીસ બિઝનેસ ગોટ ઇન ટુ આઈ મીન આ મને બિઝનેસથી એ મળ્યો એમ એટલા માટે ગયો કારણ કે ઇટ વોઝ અ કન્સેપ્ચ્યુઅલ લેવલ બિઝનેસ અને લોકોને એ વખતે બી ટ્રસ્ટ હતો આઈટી. અને તમે અગર યાદ હોય તો તમને કહું કે ઇન્ડિયાની ઇકોનોમી ગ્રો બીકોઝ ઓફ આઈટી થઈ છે. સો ધીસ વોઝ વન ઓફ ધ થિંગ. સેકન્ડલી, જયારે મેં આ બિઝનેસ ચાલુ કર્યો અને જયારે આમાં આઈ સ્ટાર્ટેડ વિથ મલ્ટીમીડિયા, બટ પીપલ કુડ નોટ એફોર્ડ ને, એ વખતે બહુ મોંઘું હતું ને બધું હતું. સેન આઈ ગોટ ઇન ટુ વેબસાઇટ. એટલા હદ સુધી હતું અમારો બિઝનેસમાં કે અમે કોઈને જઈને બતાવીએ ને કે સાહેબ આ પહેલા, એ વખતે યાહુ સર્ચ એન્જિન બહુ પોપ્યુલર, તો યાહુ એટલે લોકોને લાગે કે આ તો ભાઈ શમી કપૂરનું, તો ભાઈ સારું શમી કપૂરનું. એટલે એ લેવલના અમારે લોકોને ટીચિંગ્સ લેવી આપવી પડતી હતી. પછી એમાં અમારે એટલી બધી આગળ એ શું કહેવાય, વેબસાઇટ થી આઈ સ્ટાર્ટેડ ઇન ટુ આઈટી, અરે ઇન્ટરનેટ બિઝનેસ. એટલે ઇન્ટરનેટમાં મેં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનું કામ કર્યું, એટલે વી વેર ધ ફર્સ્ટ બ્રોડબેન્ડ આઈએસપી ફોર ધ સ્ટેટ ઓફ ગુજરાત. એટલે વી કોલ કે વી આર સિરિયલ એન્ટરપ્રિન્યોર, અમે અલગ અલગ ટાઈપના બિઝનેસ કરતા હતા. એટલે જયારે અમે આઈએસપી બિઝનેસ કર્યું ત્યારે અમે ફર્સ્ટ ગુજરાતમાં બ્રોડબેન્ડ આઈએસપી કેબલ થ્રુ લાયા. એટલે ઇન શોર્ટ, એ વખતે લોકોને ખબર બી નહીં આ શું છે, એટલે અમારે સમજાવવું પડે કે સાહેબ કેબલ થ્રુ તમારે ઇન્ટરનેટ આવશે ને જેમ ઇલેક્ટ્રિસિટી ચાલે છે ને એમ આ ચાલશે. એટલે યુ નો ધીઝ આર ટાઈપ ઓફ લર્નિંગ દેટ વી હેડ ટુ ગીવ. એટલે શરૂઆત જે હતી ત્યાંથી તમારી એકદમ, એટલે મારા બધા બિઝનેસ કન્સેપ્ચ્યુઅલ લેવલ ને ઇનોવેટિવ બિઝનેસ રહ્યા છે. કારણ કે જયારે બી કોઈ બી ખબર બી ન હોય કસ્ટમરને કે આ આવું થઈ શકે, આ મળી શકે, એટલે મારી ચેલેન્જ વોઝ ઓલવેઝ ધીસ. પછી કોમ્પિટિટર્સ વુડ ફોલો અને પછી કોમ્પિટિશન આવે, એ આખી અલગ સ્ટોરી થતી હતી. બટ આવા મારા જયારે કન્સેપ્ચ્યુઅલ લેવલના બિઝનેસ હતા એટલે એમાં લર્નિંગ બહુ થતા હતા. આઈ સેડ કે આઈ ટુ કીપ લોટ ઓફ થિંગ સિમ્પલ, જેને કે હું બધાને કહું છું કે કીપ ઇટ સિમ્પલ. એક્ઝામ્પલ આપું કે લોકો મને પૂછે એ વખતે કે વેબસાઇટ ને વેબ પેજ ની વચ્ચે ફરક શું, તો હાઉ કેન યુ એક્સપ્લેન દેમ કે ભાઈ. એટલે તો સિમ્પલ એક્ઝામ્પલ આપો કે સાહેબ વેબ પેજ એટલે તમે મારો છો ને વેબસાઇટ એટલે તમારો બંગલો. એટલે યુ નો ધીસ ટાઈપ ઓફ ટીચિંગ વી હેડ ટુ ગીવ. બીજું અમે બહુ એક સરસ ચીજ કરી, જે અમે બધાને કહું છું મારી ફેવરિટ ચીજ છે, જે અમે હું ફિલ્ડ પર શીખી, કે જ્યારે તમે માર્કેટિંગ સેલ્સમાં હો છો તો મેક યોર, એટલે એ તો આપણા નોર્મલ લાઈફ પર બી હોય છે, કે મેક તમારી જે વીકનેસ છે એને સ્ટ્રેન્થ બનાવો. એનો એક એક્ઝામ્પલ મારો ફેવરિટ છે. અમે શું કરતા, એટલે એક એક્ઝામ્પલ એવો છે કે હું એકવાર રસ્તા પર જતી હતી, આઈ મીન તો પેલું રેડ લાઇટ હતી ક્રોસ રોડ પર, તો ત્યાં મને કોઈક એક માણસ મળ્યો જે એવું કેમેરા વેચતો હતો. રસ્તા પર ના વેચે પેલા બધા, તો કેમેરામાં 100 રૂપિયાનો કેમેરા હતો, અને એ વખતે પેલા રોલ વાળા કેમેરા આવતા હોય, તો મને કહે કે બેન આમાં ઓરિજિનલ ફોટા પડશે, ઓરિજિનલ ફોટા પડશે. મેં કહું ભાઈ એમાં 100 રૂપિયામાં તારા કેવી રીતે ઓરિજિનલ ફોટા પડે, તો કે બેન જો આમાં પેલું ફ્લેશ નથી એટલે રાતે બી ઓરિજિનલ પડે. એટલે યુ નો વોટ હી વોન્ટેડ, હી વોઝ એની જે વીકનેસ હતી કે કેમેરામાં ફ્લેશ નથી, બટ હી વોન્ટેડ ટુ અપસેલ ઇટ એન્ડ ટેલ કે આ તમને ઓરિજિનલ ફોટો પડશે. સો સિમિલરલી અમે બી અમારા બિઝનેસમાં એક એક્ઝામ્પલ આપું કે જ્યારે અમે વેબસાઇટ્સનું સેલિંગ કરીએ અને અમે કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જતા હોઈએ અને yahoo.com માં ડાઈ સ્ટફની સર્ચ આપીએ, તો ડાઈ સ્ટફમાં કોઈનું બી નામ ના આવે, તો અમે પેલા સાહેબને કે જો સાહેબ કોઈનું નામ નથી, તમે આવી જાઓ, તમે તમને આગળ નામ આવશે. અને બધા ઘણા બધા નામ આવે સર્ચમાં, તમે કહે કે જો સાહેબ તમે રહી જશો, તમે જલ્દી આપો ના તો તમારું નામ રહી જશે. એટલે યુ નો સો ધીઝ વેર ધ થિંગ્સ વોટ આઈ ટ્રાઈ ટુ ટેલ યુ કે ધીઝ વેર ધ થિંગ્સ વિચ યુ લર્ન ફ્રોમ ધ માર્કેટ, જે આપણે કોઈ બી સ્કૂલ કોલેજ કોઈ બી ડિગ્રી નથી શીખવાડતી. એટલે આ રીતે અમે અનુભવ જ શીખવે છે. યસ એક્ઝેક્ટલી. એટલે આ રીતે અમે અમારો, અને એની જે તમારું યુ શુડ બી ઓપન ટુ, ધેટ્સ વોટ આઈ ટેલ એવરીબડી, કે તમારે અનલર્ન કરવાની જરૂર છે. તમે જે લર્ન કરો છો ને, જે આપણે જે થિયરી લર્ન કરીએ છીએ એની જગ્યાએ સાચી છે, પણ વેન યુ ગેટ ઇન ટુ બિઝનેસ યુ વિલ હેવ ટુ અનલર્ન સોર્ટ ઓફ થિંગ. કારણ કે એક્ઝામ્પલ મારા આઈએસપી ના જ બિઝનેસમાં
ટેકનિકલી એવું કહેવામાં આવે છે કે મેં જયારે કેબલ લે કરી અને પેલા રાઉટર્સ મૂક્યો અને સ્વિચિસ મૂક્યો અને હબ્સ મૂક્યો હોય તો હબ્સ આટલાથી વધારે ચાલે જ નહીં. અમે લેન ટેકનોલોજી પણ એટલે જે લર્ન કરીને છોકરા આવતા હતા કે આ તો ચાલશે જ નહીં, આ તો કેવી રીતે ચાલે. પણ અમે શું કરતા હતા, અમે અમે એટલે ખાસ એટલા બધા ભણેલા ગણેલા છોકરાઓ ના રાખીએ, કારણ કે જેટલા ભણેલા હોય એટલે એને એને ફિલ્ડ પર કામ એનાથી ના થાય. એટલે અમે એને અનલર્ન કરવા માટે યા જેને ના જેના પેલા માઇન્ડસેટ સેટ ના થાય એવા છોકરાઓ જોડે કામ કરીએ, તાકી અમે ઘણું ઇનોવેટિવ ને ક્રિએટિવ કામ કરી શકીએ. તો ધીસ ઇઝ વોટ આઈ ઓલવેઝ વોન્ટ ટુ ટેલ કે આપણું માઇન્ડસેટ ભલે આપણે જે ભણ્યા છીએ એ જમાનામાં સાચું હશે એમાં ના નથી, પણ નાવ ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમે એવું કરો કે કંઈક નવું કરો, ક્રિએટિવ કરો. દેટ ઇઝ વોટ આઈ ઓલવેઝ ટેલ માય પીપલ ઓલસો કે જ્યાં સુધી તમે ક્રિએટિવિટી ઇનોવેશન નહીં રાખશો ત્યાં સુધી તમે માર્કેટ લીડર નહીં બની શકો. જેમ કે અમે અમારા જ બિઝનેસમાં તમે જોશો, અમે નવી સ્કીમ લાયા હતા. નોર્મલી એ વખતે આવરલી સ્કીમ ચાલે, અનલિમિટેડ સ્કીમ ચાલે, ઇન્ટરનેટ કનેક્શન. અમે એમબી સ્કીમ લાયા, ડેટા સ્કીમ જે અત્યારે બહુ પોપ્યુલર છે. વી વેર ધ ફર્સ્ટ ઇન ઇન્ડિયા ટુ ગેટ ધ ડેટા સ્કીમ. એટલે ધીસ ઇઝ વેર વી ઓલવેઝ ગોટ ધ લીડ. અગર અમારી આઈએસપી કંપની વી ગોટ પ્રોફિટ્સ ઇન ટુ ઇટ બીકોઝ ઓફ ઓલ ધીસ ન્યૂ એન્ડ ક્રિએટિવ થિંગ્સ. વી ડીડ લોટ ઓફ ક્રો બ્રાન્ડિંગ, લોટ ઓફ માર્કેટિંગ એક્ટિવિટીઝ. અને એના માટે મારે ખાસ એટલે આજે બધાને કેવું છે કે નોર્મલી આપણે પેલું પિક્ચરો જોઈએ છે ને થ્રી ઇડિયટ્સમાં, કેવું કહે છે કે ડુ યોર પેશન. બરોબર, તમને બધાને એવું કહે છે, પણ હું કહું છું કે એઝ એન એન્ટરપ્રિન્યોર યુ શુડ ઓલ્સો નોટ જસ્ટ ડુ વોટ યુ લાઈક બટ લાઈક વોટ યુ ડુ. જેમ કે પહેલા તમને એવું નહીં, મને હું મારા જાતને પ્રોગ્રામર સમજતી હતી, દુનિયાની બેસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન સમજતી હતી, પણ જ્યારે હું બિઝનેસમાં ત્યારે મને એક ચીજ ખબર પડી કે મને પ્રોગ્રામરો એક ઢૂંઢીશ મને 10 જણ જોબ પર મળશે, પણ મને સ્ટ્રેટેજી માટે, બ્રાન્ડિંગ માટે, માર્કેટિંગ માટે, સેલ્સ માટે લોકો નથી મળવાના. એ મારે પોતે જ જઈને ફિલ્ડ પર કરવાનું છે. તમને એટલે એટલે મને કેવો શોખ નહોતો ફિલ્ડ પર જઈને બધું કરવાનું, પણ પછી ધીરે ધીરે હું એ મને ગમાડવા લાગવું પડ્યું. કારણ કે અગર હું મોઢું બગાડીને ફિલ્ડ પર જઈને કામ કરું તો આઈ એમ નોટ ગોઈંગ ટુ ગેટ સક્સેસફુલ. પણ મારે એક ખાસ વાત તમને પૂછવાની છે, એટલા માટે થાય છે કે તમે જે તમારી વાતમાં કીધું કે એઝ અ લેડી જ્યારે તમે બિઝનેસમાં આવ્યા, એક તો પોતાના પિતાની છાપથી અલગ પોતાની છાપ ઊભી કરવાના વિચાર સાથે એક એકદમ નવા જ પ્રકારના બિઝનેસમાં એકદમ નાની ઉંમરમાં જ્યારે સીઈઓ તરીકે તમને જોવે કોઈ, પછી ધીરે ધીરે સમય બદલાતો ગયો, હવે તો ઘણી બધી બહેનો કરતી હોય છે બિઝનેસ. શરૂઆત તમારી જે હતી એમાં અત્યારમાં શું ફરક લાગે છે, અને ખાસ કરીને જે બહેનોને ચેલેન્જીસ આવતા હોય છે, પડકારો આવતા હોય છે, એ તમારી દ્રષ્ટિએ કેવા હતા? સૌથી પહેલા તો આઈ લાઈક ટુ એડ યાર, આપણે જે બહેનો વર્ડ યુઝ કરે છે ને, મારે કેવું છે કે ફિલ્ડમાં જે મેં જોયું છે, ઉલતું એઝ અ બેન મને ફાયદા શું છે કહું તમને. હું બેન એઝ અ બેન જવું, મેં કોઈનું અપોઇન્ટમેન્ટ લીધું હોય તો બી તમે અપોઇન્ટમેન્ટ લો ને તો બી પેલો છોકરો તેને અડધો કલાક બહાર બેસાડે, આપણે તો એઝ અ બેન હોય તો તરત અંદર એન્ટ્રી મળી જાય. બીજી વાત કે મારો આઈએસપી નો જયારે બિઝનેસ હતો ત્યારે મારે કેબલ ઓપરેટરો જોડે બહુ ડીલિંગ કરવાનું રહેતું હતું. તો તમે ભલે કેબલ ઓપરેટરને કઈ બી કહેતા, મારા માટે એ લોકો બહુ ડિસન્ટ ને બહુ જ સારા માણસ, જેવા આપણે જે બેન આયા બેસાડે, યુ નો દે ડુ ગીવ અસ લોટ ઓફ રિસ્પેક્ટ. એટલે એઝ અ બેન મારે કેવું છે કે જે બીજા બધા બહેનોને કંઈક હશે રીઝન્સ કે ભાઈ અમને આ નથી, ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ ટ્રીટિંગ એઝ વેલ, બટ દેટ ઇઝ હાઉ યુ કેરી યોર સેલ્ફ. તમારો બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ, તમારો એપ્રોચ કેવો જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. તમે સમજો, એટલે એ મને કોઈ દિવસ આવું બી કોઈ દિવસે એવું કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો કે હું બેન છું તો મને ના બોલતા, બેનના લીધે મને તો ફાયદા જ થયા છે. બીજી વાત કે એઝ અ બેન ઓબ્વિયસલી યુ હેવ ટુ, એ તો કોઈને બી છે, મને કહું મારી બે મેજર સ્ટ્રગલ હતી. એક તો એક આઈ વોઝ યંગ, એટલે કોઈ બીજો યંગ હતો તો એને બી એ જ એ આવતે કે ભાઈ ચેલેન્જ આવત. ને બીજું કે એઝ અ બેન ઓબ્વિયસલી એક એ ઇશ્યુ આવે છે કે જે મારા કોમ્પિટિટર્સે કર્યું તું મારા માટે નેગેટિવ, કારણ કે જ્યારે કોમ્પિટિશન થાય આઈ વોઝ લીડિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રી, તો ઓબ્વિયસલી કોમ્પિટિશન બીજું કંઈ ના કરે તો દે સ્ટાર્ટ હિટિંગ યુ પર્સનલી. એટલે કેવી રીતે હિટ કરે કે આ તો બેન છે પરણી જશે, તમારો ધંધો રહી જશે, તમારું કામ છોડીને ચાલી જશે, યુ નો ઓલ દેટ થિંગ. અને આ બેનના નામે, કારણ કે એ વખતે મારા પોતાના નામે બી ફોન નહોતો, અમે જે લેન્ડલાઈન હતી મારા બીજી કંપનીના નામે હતી, તો ઓબ્વિયસલી એ બધું આવું બધું કર્યું છે નેગેટિવ. પણ દેટ ડઝન્ટ મીન કે એ લોકો નેગેટિવ કરે, તો યુ કેન ઓલવેઝ કાઉન્ટર અટેક, બીકોઝ યુ કેન ઓલવેઝ સે કે સર આઈ હેવ એન ઓર્ગેનાઇઝેશન. પરણવાનો બધાનો હક બને છે, પણ ધેર ઇઝ એન ઓર્ગેનાઇઝેશન વિચ વર્ક, ધેટ નોટ અ સિંગલ પર્સન વિચ કમ્સ. ના તો હું થોડું ફ્રીલાન્સર છું કે તમે સિંગલ કહીને પર્સન આપો છો. એટલે નો, યુ હેવ ટુ ઓવરકમ ઓલ ધીસ, અને એ સામે તમારું કામ બોલવું જોઈએ. અલ્ટિમેટલી મારે બધાને કેવું છે, બહેનોને ખાસ, કે તમે નોર્મલી ઘણી બહેનો કહે કે મને ઇન્ક્રીમેન્ટ ના આવ્યું યા મને પ્રમોશન ના આવ્યું, કારણ કે બેન છું, યુ નો ઓલ દેટ થિંગ. તમારું અગર કામ બોલશે, ઇફ યોર વર્ક સ્પીક્સ, તો દેર ઇઝ નથિંગ લાઈક દેટ કે જેમાં તમને કહે કે અમને ઇન્ક્રીમેન્ટ નથી મળ્યું. રાઈટ, સો દેટ ઇઝ વોટ આઈ ઓલવેઝ ટ્રાય ટુ ટેલ. બિલકુલ દર્શક મિત્રો, એન્ટરપ્રિન્યોર થી સોશિયલ એન્ટરપ્રિન્યોર સુધીની સફરની પણ વાત કરવાની છે. ક્યાંય ના જતા જોડાયેલા રહો આ કાર્યક્રમ સાથે, પાછા ફરીશું ખૂબ જ નાનકડા વધુ એક.